તમને ખબર છે આ હાથમાં કેટલા બેક્ટેરિયા હોય છે? માંદા પડશો, માંદા જાઓ, પેલા નાઈ લો. ભાભી તમારે છે ને બહુ દોડાયું નહીં થવાનું. હું કઈ નાનો કિકલો નથી કે તમે મને સલાહ સૂચન આપ્યા કરો. મારે શું કરવું શું ના કરવું એની મને ખબર જ છે, સમજ્યા તમે? શું છે આ બધું, શું કામ ઝઘડો છો તમે? આ તમારી પત્નીને કહો બહુ દોડદાઈ ના થાય અને મારી સાથે છે ને આમ લમણાચીક ના કરે. શું થયું હિના, શું કીધું તે રોહનને? મેં રોહનભાઈને ખાલી એટલું કીધું કે હાથ પગ ધોઈને જમવા બેસો, એમાં તો એમને આકરું લાગી ગયું. એમાં મેં ખોટું શું કીધું? તારી આ બધાની વાતમાં માથું મારવાની બહુ ખોટી ટેવ છે. એને નહીં ખબર પડતી હોય હાથ ધોવા કે નહીં ધોવા. એમને ખબર પડતી હોત તો હાથ ધોઈ નાખત ને. નથી ખાવું મારે. હા જ્યારે જોવો ત્યારે ટકટક કરતા રહ્યો છો અને હવે તમે છે ને પથ્થર ખાવાનું બંધ કરજો. જોયું આ તારા પાપે ભૂખો જતો રહ્યો, તારે શું કામ કરવા એનું જરૂર છે? આ ઘરમાં બધાય સરખા છે, એકમાં બુદ્ધિ નથી. મને પૂછ્યા વગર હા તમને આવું ડોલ ડાફર કરવાનું કોને કીધું હતું? અરે વાઈટ શૂઝ સાવ તૂટી ગયેલા હતા અને તમારી પાસે બે શૂઝ તો છે, પહેરો ને એમાંથી. અરે એ વાઈટ બૂટ મારા ફેવરિટ બૂટ હતા, મને પૂછ્યા વગર તમારે શું કામ આપી દેવા જોઈએ? અરે તમને વાઈટ શૂઝ ગમતા હોય તો બીજા લઈ આવો ને, આવા તૂટેલા બૂટ થોડા પહેરાય. ભાભી હવે બહુ થયું તમારું, હા બોલવાનું ઓછું રાખો. હા તમે ડોટ ડાપણ કરો છો ને એમાં જ આવા કામ કરો છો. અરે પણ આમાં મેં શું ખોટું કરી નાખ્યું છે તો તમે ઘરમાં આટલી બૂમા બૂમ કરો છો? તમારી એક કાન ખોલીને વાત સાંભળી લ્યો, આજ પછી મારા કોઈ પણ કામ મને પૂછ્યા વગર દોડ દાપણથી નહીં કરતા અને મારી કોઈ પણ બાબતમાં તમારે આજ પછી માથું પણ મારવાનું નહીં અને આ બધી વસ્તુ મને જરાય પસંદ નથી, સમજ્યા તમે? આનામાં તો ઠામું કીએ બુદ્ધિ નથી. આ બે બે જોડી નવા બૂટ પડ્યા છે તો હજી બૂટના રોદણા રોવે. જાવડ ભાવડિયા છે, લઠ જેવા છે, લઠ જેવા, એ કોઈ વાતમાં નહીં સમજાય બે જણા. બાપુજી રોહનભાઈ જમવા બેસે ને તો પણ હાથ ધોયા વગર ના બેસી જાય છે. આ બેસી જવાતું હશે, અત્યારે કેટલા કોલેરાના વા છે. એમ હોવા મરવા દેવાના, આલકો સમજેવા નથી. એ માંદા પડશે ને ખબર પડશે બેને. બાપુજી આ તો મારો જીવ એવો છે ને એટલે બોલ્યા વગર રહેવાતો નથી.
બાકી આમાંથી એકઈ ને બતાવ્યા જેવા નથી. અરે રસિકભાઈ, એ સોદો થાય પછી આપણી જમીન વેચાઈ તો જશે ને? કે સોદો કેન્સલ તો નહીં થાય ને? આપણા રૂપિયા હલવાઈ તો ન જાય ને? હા હા, તો વાંધો નહીં નાના, તમે ચિંતા નહીં કરો, હું અઠવાડિયામાં 20 લાખની સગવડ કરી દઉં છું. હા ઓકે. શેની વાત કરતા હતા તમે? અરે પેલો મારી જોડે પરેશ નોકરી કરે છે ને, રાજસ્થાન વાળો, એને ત્યાં 40 વીઘા જમીન છે. હા, એ કહેતો હતો રાજસ્થાન એના ગામમાં 20 વીઘા જમીન 40 લાખમાં મળે એવું છે, અને એ જમીન તરત ઢોળા ભાવમાં વેચાઈ જાય એમ છે. આપણે એવા કઈ ધંધા નથી કરવાના. તમે એને ઓળખો છો પૂરેપૂરો? એને રાજસ્થાનમાં જમીન છે કે નહીં એ તમને ખબર છે પૂરેપૂરી? મને ખબર જ હતી તું દોડદારી થઈ છે. આ શું તને ટેવ છે વાતે વાતે દારી થવાની? અરે પણ આમ કઈ થોડું કોઈ અજાણ્યા માણસની વાતમાં આવી જવે, અને તમને શું ખબર કે એ સાચું બોલે છે કે ખોટું? અરે એ પરેશ મારો ખાસ મિત્ર છે, એ થોડું ખોટું બોલવાનો એવો માણસ નથી. એ જે હોય તે આપણે આ ધંધો કરવાનો નથી. પણ આ જમીનમાં કેટલો નફો થાય છે તને ખબર છે? આપણે રાતોરાત લખપતિ થઈ જશું. આપણે લખપતિ થવાની કોઈ જરૂર નથી, આપણે જે છીએ ને એ બરાબર છે. તારા જેવી વૈરી ઘરમાં હોય ને તો આ ઘરની પ્રગતિ ક્યારેય નહીં થાય. આ હું તમને બધાને સાચું કહું છું એટલે તમને ગમતું નથી કે તમારામાં એટલી બુદ્ધિ હોવી જોઈએ કે આપણે અજાણ્યા માણસ સાથે ધંધો ન કરે. આ જમીન મારે લેવાની છે, મહેરબાની કરીને વચ્ચે તું કાંઈ ના બોલતી. તમે ચિંતામાં લાગો છો, કેમ કઈ થયું છે? શું થયું બેટા? મમ્મી, આ તમારા જમાઈ છે ને, એ 12-20 લાખ રૂપિયા લાવીને રાજસ્થાનમાં જમીન ખરીદવાની વાત કરે છે. હાય હાય, શું વાત કરો છો? એવા તો ના કરાતા હશે. અને પાછા તો એની જોડે જે નોકરી કરે છે ને પરેશ, એની જોડે જમીન ખરીદવાની વાત કરે છે. અને મમ્મી, એ માણસને હજી આપણે પૂરેપૂરો ઓળખતાય નથી. મોહિનભાઈ, તમે સમજાવતા હોય તો. શરદાબેન, હું ઘણું સમજાવું છું પણ એ કઈ સમજે એમ નથી, કોઈ વાતે માનતા નથી મારી વાત. એટલે એમને એમની મેળે મળવા દો, આપણા થાક છે ને એટલે હેઠા બેસીએ. બીજું હું. ચાલો મમ્મી, આપણે અંદર જઈને બેસીએ. ચાલો. દીકરી, તું જમાઈને સમજાવ, નહીં તો આમનામ દેવાળો ફૂંકાઈ જશે. અરે મમ્મી, આટલા દિવસથી સમજાવું છું, હું એ સમજાવું છું ને બાપુજી એ સમજાવે છે, પણ ખબર નહીં એ કોઈનું માનવા જ તૈયાર નથી ને. થોડું દબાવીને સમજાવ ને તો સમજે. પણ ખબર નહીં મમ્મી, આ પરેશને આપણે ઓળખતા નથી અને પાછી જમીન રાજસ્થાનમાં છે, નહીં ને કંઈક ઊંધું થયું ને તો ખબર નહીં આ કયો દિવસ જોવા મળશે. તો પછી શું કરશો? લેવાના દેવા પડી જશે, ભાઈ ભોય ભેગા થઈ જશો ત્યારે શું કરશો? કઈ જ સમજ નથી પડતી મમ્મી, શું કરવું ને શું ન કરવું. મેં તો એને સમજાવવામાં કઈ જ બાકી નથી રાખ્યું. તો તારા સસરાને કે ને તો થોડું વધારે સમજાવે. અરે મમ્મી, આજે 1 કલાક સુધી એમણે પણ માથાકૂટ કરી છે, પણ ખબર નહીં આ નવક તો કોઈનું માનવા તૈયાર નથી. તો પડવા દે ને ખાડામાં, પડશે તારે ખબર પડશે કે કેટલું દેવું થઈ ગયું. તમારી વાત સાચી છે મમ્મી, એકાદ વખત તો ખાડામાં પડવા જ દેવા જોઈએ, ખબર પડે કેટલી વીરો હોય છે. તો પડવા દે હવે, તું શાંતિથી બેસ અને તમાશો જોયા કરજો. દીકરા, બસ તો જે સમાજમાં ઘટનાઓ ઘટે છે ને એ આપણા માટે પ્રેરક હોય છે, અને આપણે એના શિકાર બનીએ ને એ પહેલા આપણે કેમ જીવવું ને
એ આપણે બુદ્ધિથી આપણે વિચાર કરવો જોઈએ અને દરેક વાતમાં જીત ના કરવી જોઈએ. ક્યારેક કોઈ મોટું કહેતું હોય આપણને તો એની વાતોને સ્વીકારવી પણ જોઈએ. હા પપ્પા, એ આપણા ભલા માટે જ કહેતા હોય છે. કેવા તારું મોઢું પડી ગયું છે? બોલો પરેશ, તારું કઈ કરીને જતો રહ્યો કે શું? બાપુજી, એક મહિના જઈને ફોન લગાવું છું, એનો ફોન સ્વિચ ઓફ જ આવે છે અને મને એવા સમાચાર મળ્યા છે કે ફ્રોડ માણસ છે. હું તમને કહેતી હતી ને કે આ મજાણિયા માણસની વાતમાં આવીને આવા ધંધા ન કરાય, પણ મારું માને છે કોણ ઘરમાં? સુધીર, તો અવળો થયો તો તને આવી વ્યવહારિક બાબતોમાં ખબર ન પડે? માણસને ઓળખતા ન આવડે તને કે કેવા માણસ સાથે ધંધો કરવો, કેવા સાથે ન કરવો ધંધો? આપણે એટલો તો ખ્યાલ આવવો જોઈએ આપણને. અને આજે 20-20 લાખ રૂપિયાનો દેણો થઈ ગયો આપણા પરિવાર પર આ તારી એક ફોનને લીધે. હવે બધું ક્યાંથી ભરીશું આપણે? ભાભી, તમે અમને બંને ભાઈને વાત વાતમાં ટોકતા હતા, સમજાવતા હતા, પણ અમે બંને ભાઈ તમને ડોટડાઈ કહીને કઈ બોલવા નહોતા દેતા. પણ આજે અમને ભાન થાય છે કે તમે જે પણ કઈ કહેતા હતા ને એ અમને સાચી ટકોર હતી. રોહન બેટા, મારી હિના તો એના બાપને પણ આવી રીતે વારે વારે ટકોરતી હતી. એકવાર તો એ પણ આવી ભૂલ કરવા જઈ રહ્યા હતા, પણ હિનાએ રોકી દીધા. હશે હવે આજે થઈ રહી, તમે બધા કોઈ ટેન્શન ના લેતા, એ બધું થઈ પડશે, હરી રાખશે ને એમ રહીશું. અને હા, ભવિષ્યમાં તમને બેને સમજ ના પડે ને તો બહુનો માનજો પાછા, એની વાતને ગણકારજો અને એના પર ચાલજો. કઈક તો ભલું થાય તમારું અને પરિવારનો બધાયનો. અને એટલે ફરી પાછા આપણે આવા દિવસો ન જોવા પડે ક્યારે. આજે સ્ત્રીઓનું વર્ચસ્વ ધીમે ધીમે ઘટતું ગયું છે, પરંતુ હવે સમય આવી ગયો છે. તમે આ સ્ટોરી જોશો એટલે દ્રષ્ટાંત તમને સમજાઈ જશે કે લોકો એવું સમજે છે કે સ્ત્રીની બુદ્ધિ પાણી હોય છે. પાણી એટલા માટે હોય છે કે માથાના વાળથી લઈને પાણી સુધી છે. પણ અત્યારનો પુરુષ સ્ત્રીને પોતાની ગણતરીમાં સાવ એટલે સાવ નીચે ગણે છે. મારે મિત્રોને એટલું જ કહેવાનું છે કે સ્ત્રીને નારી શક્તિ કહેવામાં આવી છે. કોઈ પણ પુરુષ આગળ વધે છે એની પાછળ પણ સ્ત્રીનો હાથ હોય છે. બસ સ્ત્રીઓને માન અને સન્માન આપતા રહો. અને એમને એ મારા આ વિડીયો દ્વારા તમામ દર્શક મિત્રોને એક જ મેસેજ આપવાનો છે કે સ્ત્રીઓને માન આપો, સન્માન આપો અને એમનો જે દરજ્જો છે એ આપો. થેન્ક યુ.